नवसारी शहर ना पोस्ट विस्तार गणाता वाजपेयी गार्डन रोड पर मुख्यमंत्री आवास योजना हेठ सरदार हाइट्स अपार्टमेंट नो निर्माण कराया तो जे अपार्टमेंट मा फ्लैट खरीदना लाभार्थियों हवे उभी थयेली समस्याओं ने कारणे भारे परेशान थई रह्या छे। मुख्यमंत्री आवास योजना हेठ बनेला सरदार हाइट्स अपार्टमेंट ना रहीशो ने हवे पछतावानो वारो आव्यो छे। सरकार नी आवास योजना हेठ घर खरीदना लाभार्थियों अनेक समस्याओं नो सामनो करी रह्या छे। राज्य सरकार ने योजना हेठ निर्माण पावेला सरदार हाइट्स नु लोकार्पण 3 वर्ष अगाउ करवामां आव्यो हतो। त्यारे सरकारना गुजरात हाउसिंग कॉर्पोरेशन द्वारा मोटा उपाड़े गुणवत्ता युक्त बांधकाम अने सुविधाओथी संपूर्ण सज्ज रहेणांक आवास होवानी जाहेरात करवामां आवी हती, परंतु सरकारी काममां थोड़ा समय बाद सामे आवती गोबाचारीने जेम सरदार हाइट्समां पण समस्याओनी शरूआत थई छे। मुख्यमंत्री आवास योजना हेठळ गुजरात हाउसिंग बोर्ड द्वारा आवास योजना संचालन करवामां आवे छे, जे पैकी सरदार हाइट सोसायटी लोकार्पण 6 ફેબ્રુઆરી 2019 ना रोज करवामां आवीने लाभार्थीओ ने रहेवा माटे फ्लेटो फाड़वामां आप्या हता। सोसायटी संचालन करवा माटे एसोसिएशन की रचना गुजरात हाउसिंग बोर्ड तरफ थी करवामां आवेल छे अने हेन्ड ओवर पण करेलो छे, अने सोसायटी ना जे एसोसिएशन ना होद्देदारो छे एनु विधिवत संचालन करे छे, अने जे कई पण फरियादो छे ए फरियादो ऊपर सुधी पहोंचाडवा माटे लेखितमां रजूआतो पण करे छे। आजे एक्झेक्ट कहीए तो आ 6/2/2022 એટલે લોકાર્પણ થઈને 3 વર્ષ થઈ ગયા છે। અમે અનેકવિધ ફરિયાદો ઉપર કરી છે, જેટલી ફરિયાદોનું સમાધાન અમારા લેવલે શક્ય છે એ અમે કરી નાખતા હોઈએ છીએ, પણ જ્યારે જ્યાં મોટા ખર્ચાઓને લગતી ફરિયાદો હોય એ ફરિયાદો અમે ઉપર સુધી પહોંચાડીએ છીએ। આજે આપ જોશો તો અહીંયા જે દિવાલો પડી ગઈ છે એ દિવાલોનું બજેટ ખાસું મોટું છે। ગુજરાત સરકાર GDCR દ્વારા અત્યારે જે નવસારી નગરપાલિકા તરફથી ફાયર સેફ્ટીને લઈને NOC માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, તો એની કાર્યવાહી હાથ ધરતા અંડરગ્રાઉન્ડ ફાયરની પાણીની લાઇન જે છે લીકેજ માલુમ જણાયેલ હતી, અને એ લીકેજને લઈને અમે હાઉસિંગ બોર્ડને જણાવ્યું તો એ લોકોએ કીધું કે આ સંપૂર્ણ જવાબદારી તમારી છે, તમારા લેવલે જોવાનું રહેશે। એમ વિચારીને અમે એસોસિએશને એ કામ હાથ પર લીધું, રિપેરિંગ કરતા માલુમ જણાયેલ કે જે પણ પાઇપો અંદર નાખેલા છે એમાં અનેક જગ્યાએ કાણાઓ છે, છતાં પણ અમે અમારા બજેટના અનુસાર એનું રિપેરિંગ કામ હાથ ધરી લીધું, અને ત્યારબાદ પાછી ફાયરની જે લાઇન છે એ ચાલુ કરતા જોયું તો પાણી બીજી જગ્યાથી લીકેજ જણાયેલ છે। મતલબ કે અંડરગ્રાઉન્ડ સંપૂર્ણ લાઇન એ હલકી ગુણવત્તાવાળી તેમજ કતાયેલી અને ખવાયેલી હાલતમાં છે, એટલે અમે નગરપાલિકા તરફથી જે પણ કંઈ દબાણ NOCને લઈને કરવામાં આવે છે એને પહોંચી વળવા માટે સક્ષમ નથી। આ માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફથી એ લોકોએ અહીંયા આવીને આની ઊંડી તપાસ હાથ ધરાવવી જોઈએ। જે પણ કોન્ટ્રાક્ટરો દ્વારા આ કામ કરવામાં આવ્યું છે એની ઊંડો તપાસ કરી એનો વિધિવત રિપોર્ટ અમને રજૂ કરે તો અમે NOCની કાર્યવાહીમાં આગળ વધી શકીએ। આગામી સમયમાં શું કરશો? જો અમારી ફરિયાદનું નિરાકરણ કરવામાં નહીં આવે તો અમારી સોસાયટીના તમામ રહીશો, વડીલ, વૃદ્ધ, બાળકો સંપૂર્ણ અમે બધા કલેક્ટરશ્રી તેમજ અમારા ધારાસભ્યશ્રીની ત્યાં રેલી કાઢી અને એમને આવેદન આપીશું। સરદાર હાઇટ્સના રહીશો અનેક સમસ્યાઓને કારણે ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। સોસાયટીના રહીશો દ્વારા સરકારી વિભાગોમાં લેખિત ફરિયાદો પણ કરવામાં આવી છે, તેમ છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। સ્ટાર્ટિંગમાં શરૂઆત જ્યારે 2015થી આનું જ્યારે લોકાર્પણ થવાનું હતું, જે પહેલાં જ્યારે ડ્રો થવાનું હતું ત્યારથી અમે ધક્કા ખાયા છે બરાબર, પરંતુ ત્યાર પછી અમને સુવિધાઓને એવું જે પ્રમાણે એ લોકોએ જે બતાવેલું હતું નકશામાં તે પ્રમાણે અમને સુવિધા હજુ સુધી મળી નથી। એ લોકોએ એસોસિએશનની રચના તો કરી દીધી, પણ ત્યાર પછી એસોસિએશન પણ જેટલું બને એટલું સોસાયટીમાં વ્યવસ્થિત સહકાર આપે છે અને અમે અમારી સાથે હળીમળીને બધા બિલ્ડિંગો રહી રહ્યા છે, પરંતુ ધીમે ધીમે સમસ્યાઓ જેવી રીતના વધતી જાય છે તે રીતના અમે અમારા એસોસિએશનને વાત કરીએ છીએ, પરંતુ એસોસિએશન ઉપર વાત કરે છે પરંતુ તેમને સરખો જવાબ મળતો નથી, તેના લીધે અમારા બિલ્ડિંગમાં પણ અંદરો ઝઘડા વધી રહ્યા છે। તો એનું નિરાકરણ લાવવા માટે પણ અમે મિટિંગો કરીએ છીએ, અને જે સમસ્યાઓ છે તમે જોઈ શકો છો, દિવાલની સમસ્યા છે, ફાયર બ્રિગેડ જે છે આપણે જે કોઈ બિલ્ડિંગમાં બાયચાન્સ કોઈ આગ લાગે તો પરંતુ આપણે ફાયર બ્રિગેડ આપણે ફાયર માટે આપણે પાઇપ જ આપણે ખરાબ હોય તો આપણે કેવી રીતના એને બુઝાવી શકીએ, તો આ એક સમસ્યા જેવી બાબત છે કે જે આખા જે ગુજરાતના લેવલમાં જે છે ફાયર માટેની જે સુવિધા હોવી જોઈએ તે એકદમ હલકી ક્વોલિટીની છે, અને તમે જુઓ છો કે રોડ પણ રસ્તાઓ પણ જે છે તે એકદમ ખારા પડી જાય છે, નમી જાય છે, તૂટી જાય છે, કોઈ બાળકે રમવું હોય તો ગાર્ડનમાં પણ તેના માટેની જે સુવિધાઓ કરવી જોઈએ તે લોકોએ કરી નથી, પરંતુ અમે જાતે જ જે સુવિધા થાય છે બાળકો માટે અમે પૂર કરવા માટે પ્રયત્ન કરીએ છીએ, જે બાળકો ઉત્સાહિત હોય છે અને જેઓ રમવા પ્રત્યે પ્રોત્સાહન રાખે છે, પરંતુ તેની સમસ્યાઓ અમે ધીમે ધીમે કરીએ છીએ, પરંતુ તે અલગ બીજી સમસ્યાઓ લિફ્ટની છે, જે બાળકો અથવા તો વૃદ્ધ વ્યક્તિ છે તેઓ 7મા માળ સુધી ચડવું હોય પરંતુ લિફ્ટ બગડી જાય તો તે વ્યક્તિ કેવી રીતના ચડી શકે, અને એની સમસ્યાઓ પણ અમે આગળ નિરાકરણ માટે અમે
લેખિત અરજીઓ આપી છે, પરંતુ તેનું પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. તો અમારી ઘણી બધી બીજી સમસ્યાઓ છે, જે નાની નાની સમસ્યાઓ છે તે અમે મિટિંગ કરીને તેનું સોલ્વ કરી નાખીએ છીએ, પરંતુ જે મોટી સમસ્યાઓ છે, જે વધારે ખર્ચાની સમસ્યા છે, તો તે અમે કેવી રીતના વ્યક્તિઓને સમજાવી શકીએ. સરદાર હાઇટ્સના લોકાર્પણ બાદ માત્ર 3 વર્ષના ગાળામાં સમસ્યા ઊભી થઈ છે. સોસાયટીની કમ્પાઉન્ડ વોલ જર્જરિત બની છે તો રોડ રસ્તાઓ બેસી ગયા છે. લોકાર્પણ સમયે સુવિધા ઉપલબ્ધ કરાવવાના નામે મુકાયેલ જનરેટર ખોટકાયેલ હાલતમાં છે. તો બાળકો માટે રમતગમતની કોઈ વ્યવસ્થા નથી, પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી. આવી પ્રકારની સમસ્યાઓને પગલે સરદાર હાઇટ્સના રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. અનેક રજૂઆતો કરી થાકેલા રહીશો હવે આંદોલન કરી ધારાસભ્યને રજૂઆત કરવાની વાત કરી રહ્યા છે. સરકારી કામો લોકાર્પણ સમયે ખૂબ જ સુંદર દેખાતા હોય છે, પરંતુ થોડા સમય બાદ હકીકત સામે આવતી હોય છે. કઈક આવી જ હાલત સરદાર હાઇટ્સના રહીશોને થઈ છે. બ્યુરો રિપોર્ટ, એનડીસી ન્યૂઝ, નવસારી.